अगर बात करिए तो सौराष्ट्रमां एकमात्र मोरबीमां मच्छू माताजीनी रथयात्रा योजाई। મોરબીમાં ભરવાડ અને રબારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે મચ્છુ માતાજી અને પુણ્યમામાના પ્રાગટ્ય દિન નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રા મચ્છુ માતાજી મંદિર મહેન્દ્રપરા મોરબી ખાતેથી પ્રસ્થાન કરીને શહેરના રાજમાર્ગ ઉપરથી ફરીથી નહેરુ ગેટ ચોક, ગ્રીન ચોક સહિતની વિસ્તારમાંથી દરબારગઢ ખાતે મચ્છુ માતાજી મંદિરે પહોંચી હતી। તેમજ સૌરાષ્ટ્રમાં એકમાત્ર મચ્છુ માતાજીની રથયાત્રા યોજાઈ છે, જેથી ભરવાડ રબારી સમાજમાં આગવું મહત્વ રહેલું છે। રથયાત્રામાં મોટી સંખ્યામાં રબારી અને ભરવાડ સમાજના યુવક અને યુવતીઓ જોડાયા હતા અને રાસગરબાની રમઝટ બોલાવી હતી। રથયાત્રા દરમિયાન નહેરુ ગેટ ચોક સહિતના વિસ્તારમાં પાણી, સાસ અને શરબત સહિતના પ્રસાદ માટે મંડપો સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાખવામાં આવ્યા હતા। ઉપરાંત રાત્રિના 10 કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન, જેમાં જાણીતા કલાકારો પધારશે। રથયાત્રાનું ઠેર ઠેર વિવિધ સમાજ અને સંસ્થા અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્રમાં એકમાત્ર મોરબીમાં જ મચ્છુ માતાજીની રથયાત્રા યોજાય છે, જેથી મોટી સંખ્યામાં ભરવાડ રબારી સમાજ જોડાય છે। જેના ભાગરૂપે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તો આ રથયાત્રામાં એસપી, ડીવાયએસપી, પીએસ અને પીએસઆઈ સહિતના પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા અને કોઈપણ અણબનાવ ન બને તેની પૂરતી કાળજી રાખવામાં આવી હતી। રાહુલ નગવાડિયા, ZS TV, મોરબી।